ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। ભર ઉનાળે બોટાદમાં પાણીની અછત સર્જાતા ખેડૂતો ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે અને ત્યારે બોટાદમાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી અને તેમણે પાણી છોડવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું। ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી બહાર કેનાલમાં પાણી આપોના નારા સાથે માંગ કરાઈ છે। હાલ ઉનાળામાં પાક માટે ખેડૂતોનું વાવેતર ન બગડે તે માટે ખેડૂતો કલેક્ટરને વહેલી તકે પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે। એટલે છેલ્લા એક મહિનાથી પ્રયત્ન કરી છે કે ભાઈ અમને પાણી આપો। હવે જો પાણી અત્યારે ન આવે પછી શું કામ? જ્યારે પાણી ચાલુ કરશે ચોમાસું હોય ત્યારે કંઈ અમારે જરૂરિયાત નથી। વળી નર્મદા ડેમની અંદર પૂરતા પ્રમાણમાં હાલમાં પાણી છે, ત્યાં કોઈ ઘટ નથી। જો પાણી ન આપે પાણી પાછું દરિયામાં જવાનું છે। એટલે અમારી કલેક્ટરશ્રી પાસે એવી માંગણી છે કે ભાઈ તમે અમને અત્યારે પાણી આપો, ત્યાર પછી તમને ચોમાસું શરૂ થાય વરસાદ આવે તો બંધ કરી દીજો, બરાબર? પછી દરિયામાં જવા દેવું જવા દેજો, અમને વાંધો નથી, પણ અત્યારે તો ખેડૂતને આપો, આટલી માંગણી કરવા છે। બોટાદ બ્રાન્ચ કેનાલ, લીમડી બ્રાન્ચ કેનાલ, વરભીપુર બ્રાન્ચ કેનાલ, આ તમામ કેનાલો છે એનો તમામ ખેડૂતોને ફાયદો થાય। લખતરથી તે છેક વલભીપુર સુધી આવતા તમામ ગામોને આનો ફાયદો થાય છે। ત્યારે આ લીમડી બ્રાન્ચ કેનાલ અને વલભીપુર બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ છે, જ્યારે બોટાદ બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ છે। એટલે બોટાદ બ્રાન્ચ કેનાલ અને લીમડી બ્રાન્ચ કેનાલની અંદર પાણી સત્વરે છોડવા માટે આજે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભરૂચના જંબુ